કચ્છ સૌરાષ્ટ્રમાં માનવ સેવાને વરેલ રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં નેત્રહીન લોકો માટે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજી રહ્યા છે. કચ્છમાં પણ દરેક તાલુકા મથકોએ નેત્રદાન સારવાર કેમ્પ દર મહિનાની જુદી જુદી તારીખે યોજાય છે. હજારો લોકોના મોતિયોને વેલને લીધે આંખોની રોશની જોઈ શકતા નથી તેવા લોકો માટે કેમ્પ યોજાય છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ એવા દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા અખંડસ્થ સ્વર્ગસ્થ લાધીબેન ગનાભાઈ બેરા દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના સહયોગથી આજે 53મો નેત્રદાન સારવાર કેમ્પનું આયોજન. 370 જેટલા લોકો આંખની તપાસ કરાવી, 170 જેટલા લોકો મોતિયાના ઓપરેશન રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કરવામાં આવશે. યોજાયેલા નિદાન કેમ્પમાં ડૉક્ટર અલ્કેશ ખારેડિયાએ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન દાતા પરિવારના લાલજીભાઈ બેરા, ભાણજીભાઈ બેરા, સંત ડૉક્ટર ત્રિકાલદાસજી મહારાજ, દિનેશ ચંદે, વેલજીભાઈ લુહાર, શૈલેષ ભીંડે, ભરતરાજે દે, નિલેશ કારિયા, ધનસુખભાઈ લુહાર, અરવિંદ દરજી, ગોવિંદભાઈ ઠક્કર સહિતના લોકોએ નિદાન કેમ્પ દરમિયાન સેવાઓ આપી હતી. વાગડ વિસ્તારમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક લોકોની આંખોના નિદાન દ્વારા આંખોની રોશની કરવામાં આવી રહી છે. આજરોજ શ્રી રવિભાન સંપ્રદાય દરિયાસ્થાન મંદિર મધ્યે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ રાપર લોહાણા મહાજનના ઉપક્રમે આજરોજ 53મા મેગા નેત્ર યોગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.